મિત્રો, શબ્દના ઉજાસમાં ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું સતીશ વ્યાસ. આ ચેનલ ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યને વરેલી છે. આજે આપણે કવિવર ઉમાશંકર જોશીનું કાવ્ય ગાંધીગીરાનો આસ્વાદ કરીશું. કાવ્ય કંઈક આ પ્રમાણે છે. સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી, રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી, સુધા કર્ણ સિંચે ગુણાળી રસાળી. કરે બોલતા જે ભર્યા ભાવ છાતી, કરે બોલતા જે ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી. મળી હેમ આશીષ નરસિંહ મીરા, થયા પ્રેમ ભટ્ટ ને અખો ભક્ત ધીરા. પૂજી નર્મદે કાંત ગોવર્ધને, જે સજી નાનલે કલ્પના ભવ્ય તેજે. ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી, નમો ધન્ય ગાંધી ગીરા ગુજરાતી, નમો ધન્ય ગાંધી ગીરા ગુજરાતી. મિત્રો, મૂર્ધન્ય કવિ ઉમાશંકરનું આ ગીત ગુજરાતી ભાષાનું યાદગાર ગીત ગણાય છે. ઉમાશંકર એ આનું શીર્ષક આપ્યું છે ગાંધીગીરા, એટલે કે ગાંધીની ભાષા, એટલે કે ગુજરાતી ભાષા. ગાંધીએ ગુજરાતી ભાષામાં પોતાની આત્મકથા લખી, મારા સત્યના પ્રયોગો, અને ગાંધી થકી ગુજરાતી ભાષા આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી અને એની બે કૃતિઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થઈ. એક ગાંધીની આત્મકથા અને બીજું ગાંધીજીનું પ્રિય ભજન નરસિંહ મહેતા રચિત વૈષ્ણવ જનતો તેને રે કહીએ. કાવ્યની શરૂઆતમાં જ કવિ કહે છે, સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. ગુજરાતી ભાષા માટે સદા સૌમ્યશી એવું કવિ કહે છે, એટલે કે ગુજરાતી ભાષા સૌમ્ય છે અને ગુજરાતી પણ સૌમ્ય છે. આ એક પ્રજાનું લક્ષણ વિશેષ છે જે કવિએ પકડ્યું છે, અને એના લીધે એ વૈભવથી ઉભરાય છે. સૌમ્ય છે એટલે એ વૈભવમાં છકી નથી જતો, દુઃખ હોય કે સુખ હોય એ સમતા ધારણ કરે છે, અને એટલે એનો વૈભવ પણ છલકાતો નથી, વૈભવ દેખાય છે. અને આ ભાષાનો તેમજ પ્રજાનો આંતરિક ગુણ પણ છે અને બાહ્ય ગુણ પણ છે, અને આવી ગુજરાતી ભાષા માટે આપણને ગર્વ પણ છે. આગળ જતા કવિ કહે છે કે રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી, સુધા કર્ણ સિંચે ગુણાળી રસાળી. એટલે કે ગુજરાતી ભાષા એની અન્ય સખીઓ સાથે, અન્ય ભાષાઓ સાથે તાળી દઈને રમે છે, એટલે કે ગરબે રમે છે. હવે ગરબો ગુજરાતી ભાષાનો, ગુજરાતી સંસ્કૃતિનું એક પ્રતીક છે, અને એનો કવિએ આડકતરી રીતે અહીંયા ઉપયોગ કર્યો છે, એનો ઉલ્લેખ પણ કર્યો છે. અને ગુજરાતી ભાષાને કોઈ પડોશી ભાષાઓ સાથે ઝઘડો નથી, બીજી ભાષાઓ સાથે એનું સખીપણું છે, બહેનપણા છે, અને એના લીધે જ ગુજરાતી ભાષા કાનમાં મધુરતા સિંચે છે, અમૃત સિંચે છે, અને એ કેવી છે, ગુણાળી અને રસાળી છે, ગુણવંતી છે, અર્થસભર છે અને રસાળી છે, માધુર્યભરી છે. આવી માધુર્યભરી અને ગુણવંતી ભાષા, અર્થસભર ભાષા ગુજરાતી છે, એમ કવિ આપણને સૂચવે છે. આગળ જતા કવિ કહે છે કે કરે બોલતા જે ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી. કે છાતીમાં જે ભાવ ભરેલા છે એને એ બોલતા કરે છે, એટલે કે આપણી ભાષા એટલી સક્ષમ છે કે આપણે આપણા ભાવ, આપણા દિલના ભાવ એમાં રજૂ કરી શકીએ, એના દ્વારા રજૂ કરી શકીએ. અને આવી સભર, ગુણવંતી, રસાળી ભાષા આપણા મુખે રમી રહે એવી કવિ ઈચ્છા વ્યક્ત કરે છે. આગળ કવિ કહે છે કે મળી હેમ આશીષ નરસિંહ મીરા, થયા પ્રેમ ભટ્ટ અખો ભક્ત ધીરા. ગુજરાતી ભાષાને હેમ આશીષ, હેમચંદ્રાચાર્યની આશીષ મળી છે. હેમચંદ્રાચાર્ય આજથી હજારેક વર્ષ પહેલાં થઈ ગયા. એમણે અપભ્રંશનું વ્યાકરણ આપ્યું છે, અને એમાં ઉદાહરણ તરીકે એ વખતે બોલાતી ગુજરાતી ભાષાના દોહા મૂક્યા છે, ભલ્લા હુઆ જુ મારિયા બહેણી મારા કંતુ.
આવા હેમચંદ્રાચાર્ય આપણને આશીષ આપી છે. પછી ગુજરાતના આદિકવિ ગણાતા નરસિંહ મહેતા આવે છે, એમણે જૂના છંદ આપ્યો, રામાગરી અને પ્રભાતિયા આપ્યા અને પ્રેમ લક્ષણા ભક્તિના પદો પણ આપ્યા. પછી મીરાબાઈ આવ્યા, રાજરાણી મીરા રાજસ્થાની હિન્દી અને ગુજરાતી ત્રણેય ભાષાની કવિયત્રી ગણાય છે, પણ એમના છેલ્લા દિવસો દ્વારકામાં ગયા. એમણે પદો આપ્યા, વિરહ અને મિલનના પદો આપ્યા. એ પછી પ્રેમાનંદ, ભટ્ટ પ્રેમાનંદ આવ્યા, એમણે આખ્યાનો આપ્યા. હમણાં જ ચૈત્ર માસ પૂરો થયો. પહેલાં ગુજરાતમાં ઘરે ઘરે દર ચૈત્ર માસે અકારણ વંચાતું જે પ્રેમાનંદનું લખેલું હતું, એ પ્રેમાનંદને આપણે મહાકવિ કહીએ છીએ. ગુજરાતીમાં આમ પણ મહાકવિઓ બહુ ઓછાને આ પદ મળતું હોય છે. એ પછી ધીરા ભગત, જેમણે કાફીઓ આપી. આમ કવિ આખી પરંપરા દર્શાવે છે, હેમચંદ્રાચાર્યથી લઈને ધીરા ભગત સુધી અને આગળ પણ. આગળની પંક્તિઓમાં કહે છે તેમ, પછી અર્વાચીનોમાં આદ્ય એવો નર્મદ આવે છે. નર્મદે ઘણા બધા નવા સાહિત્ય સ્વરૂપોનું ખેડાણ શરૂ કર્યું. આત્મકથા, નિબંધ, શબ્દકોશ, પિંગળશાસ્ત્ર, ઇતિહાસ અને કવિતાઓમાં પણ એ નવા નવા વિષયો લઈ આવ્યો. પછી કવિ કાંત આવે છે, જેમણે અદ્ભુત ખંડકાવ્યો આપ્યા અને સોનેટો આપ્યા. પછી ગોવર્ધનરામ આવ્યા, જેમણે 2000 પાનામાં ફેલાયેલી મહાનવલ સરસ્વતી ચંદ્ર આપી. પછી કવિ નાનાલાલ આવે છે. આ નાનાલાલને પણ આપણે મહાકવિ કહીએ છીએ. એમણે ભવ્ય કલ્પનોથી ભરેલા ગીતો અને રાસ આપ્યા અને અપદ્યાગત્યની શૈલી આપી. અંતે કવિ કહે છે કે ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાતી નમો ધન્ય ગાંધી ગીરા ગુજરાતી. ઉમાશંકર જોશી ગાંધીયુગના કવિ છે. તેમણે ગાંધીયુગને આત્મસાત કરેલો. તેઓ સ્વાતંત્ર્ય સેનાની હતા, આઝાદીની લડતમાં જેલમાં પણ ગયેલા, એટલે અહીં તેઓ ગુજરાતી અને ગુજરાતી ભાષાના ધ્રુવ તારક તરીકે સત્ય અને અહિંસાને ગણાવે છે, જે આપણા માટે દિશા સૂચક છે. ધ્રુવ તારા સમાન અચળ છે. અને આવી ગાંધી ગીરા માટે કવિ ધન્યતાનો ભાવ અનુભવે છે અને એને નમન કરે છે. કવિની સાથે આપણે પણ આ ભાવને અને આ ભાવનાને વંદન કરીએ છીએ. મિત્રો, મને ખાતરી છે કે ગુજરાતી ભાષાનું આ ગૌરવગાન તમને ગમી જશે, કારણ કે આપણે સૌ ગુજરાતી છીએ. અને ઉમાશંકરે કહ્યું છે કે એ તે કેવો ગુજરાતી જે હોય કેવળ ગુજરાતી. અને એમણે બીજી પણ એક પંક્તિ કહી છે કે હું ગુર્જર ભારતવાસી. આપણે ગુજરાતી છીએ પણ ભારતવાસી છીએ, અને આપણે ગુજરાતી છીએ પણ વિશ્વવ્યાપી છીએ. તો આવી ઉદાત્ત ભાવના સાથે આપણે આજના કાવ્યના આસ્વાદને પૂરો કરીએ. મિત્રો, તમારો પ્રેમ દર્શાવવા, લવ માટે લાઈક કરો, તમે સહભાગી બનવા માટે શેર કરો, તમારી નિસ્બત બતાવવા કન્સર્ન માટે કોમેન્ટ કરો અને સાથ નિભાવવા માટે સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી સતીશ વ્યાસને રજા આપશું.